ભારતમાં કોરોના મહારોગના કારણે પહેલીવાર લોકડાઉનનો સામનો કરવો પડ્યો અને આપણે ઘણા કોરોના મહારોગના કારણે સ્વજનો ગુમાવ્યા હતા. ભારતની સ્વદેશી બનાવટની રસી બનાવવા માટે ઘણી કંપનીઓ દ્વારા પ્રયોગ થયા બાદ સ્વદેશી બનાવટની રસીનો સફળ પ્રયોગ થયો હતો. 16 જાન્યુઆરીથી ભારતભરમાં રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી અને સર્વપ્રથમ હેલ્થ કેર વર્કર્સ અને ત્યારબાદ ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવી હતી. આજથી બીજા રાઉન્ડમાં ગુજરાતમાં 60 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ માટે વેક્સિનેશન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 60 વર્ષથી વધુ ઉંમરવાળી વ્યક્તિઓ બનાસકાંઠામાં 2,07,000 છે, તેમને રસી આપવામાં આવશે અને 45 થી 60 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ તેમજ ટીબી, એચઆઈવી તેમજ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય તેવા બનાસકાંઠામાં 7,000 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. આ રસી લેવા માટે મોબાઈલમાં આરોગ્ય સેતુ અથવા કોવિડ વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ નજીકના સ્થળનું સરનામું અને તારીખ આવશે તે સ્થળે જઈને રસી લેવાની રહેશે. એક મોબાઈલ ઉપર 4 વ્યક્તિઓ રજીસ્ટ્રેશન કરી શકશે. જે વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી લેવાની હોય તો 250 રૂપિયા લઈ શકે છે. ખાનગી હોસ્પિટલમાં રસી માટે 250 રૂપિયા સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે કોરોના સામેની લડાઈમાં રસી લેવી જરૂરી છે અને તેની કોઈ આડઅસર નથી, તેથી કોઈએ ડરવાની જરૂર નથી. સમગ્ર ભારત દેશમાં 16/1/2021 કોરોના વેક્સિન કોરોના સામે લડવા માટે આપણે ચાલુ કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા શરૂઆતના તબક્કે હેલ્થ કેર વર્કર્સ સરકારી પ્રાઇવેટ તમામને આપવામાં આવી, એની બાદમાં ફ્રન્ટલાઇન વોરિયર્સને આપવામાં આવી અને હાલમાં આજથી સેકન્ડ રાઉન્ડમાં જે સિટીઝન સિનિયર સિટીઝન છે 60 વર્ષથી ઉપરના તે તમામ લાભાર્થીને આપણે વેક્સિન આપવાની છે અને 45 વર્ષથી 60 વર્ષના છે જે કોમોર્બિડ એટલે કે એચઆઈવી હોય, ટીબી હોય કે કોઈ હાર્ટ ડિસીઝથી કે કેન્સરથી પીડાતા હોય તેવા વ્યક્તિઓને આપવાની છે. આપણે હાલમાં બનાસકાંઠામાં 2,07,000 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે અને 7,000 જેવા કોમોર્બિડવાળા છે, તેમને આજથી વેક્સિન ચાલુ કરવામાં આવેલું છે. તે માટે આરોગ્ય સેતુ છે કે જે આપણે કોવિન વેબસાઇટ છે તે ઉપર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર નાખો, મોબાઈલ નંબર નાખ્યા પછી ઓટીપી આવશે, ઓટીપી પછી આપણે એને આપણું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ એ અપલોડ કરવાનું. અપલોડ કર્યા પછી એમાં એનો નંબર આવશે કે કઈ જગ્યાએ આપણે નજીકના સ્થળે વેક્સિન લેવું છે અને તારીખ આવશે. સાથે સાથે આપણે એક મોબાઈલ ઉપરથી 4 જણ રજીસ્ટ્રેશન કરાવી શકીશું. તો આ માટે દરેક મારા તમામને જે વ્યક્તિઓ છે, આપણી પ્રજા છે, લોકો છે, તેમને જાણકારી આપવાની છે કે તેઓ આ રજીસ્ટ્રેશન કરાવી અને નજીકના સ્થળ ઉપરથી વેક્સિન લઈ લે તો આપણે કોવિડથી બચી શકીશું.